नमस्कार मित्रों, आप सबनों साइंस एक्सपेरिमेंट और मैजिक सीरीज में स्वागत है। आ वीडियो में अपने साइंस एक्सपेरिमेंट 24, 25 और 26 नो वीडियो निहाड़ीशू। साइंस एक्सपेरिमेंट 24 छे बॉटल नड़ी और पानी द्वारा हवा दबाण, जयरे साइंस एक्सपेरिमेंट 25 छे कंकणाकार चुंबक द्वारा ऑटोमेटिक फरतो पंखो, और साइंस एक्सपेरिमेंट 26 छे ग्लास और लाकड़ी द्वारा मैजिक। तो आओ मित्रों, શ્રી ભાવનાણી સાહેબ દ્વારા સાયન્સ એક્સપેરિમેન્ટ અને મેજિકના વિડિયો નિહાળીશું। હવાના દબાણના આપણે ઘણા બધા પ્રયોગો જોયા, હવે આ પણ એક હવાના દબાણનો પ્રયોગ છે। તમે જોઈ શકો છો મારા હાથમાં અહીંયા એક બોટલ છે, બોટલમાં પાણી ભરેલું છે। એ પાણી જે છે એ હું બહાર કાઢું છું, અને તમે જોશો તો પાણી ખેંચાઈ આવે છે, અંદર પાણી ખેંચાય છે। જરા મેં અહીંયા રાખો, અંદર પાણી જે છે એ ખેંચાય છે, કારણ કે અંદરનું દબાણ ઓછું થતું જાય છે, આ પાણી નીકળે છે એના હિસાબે। તો અંદર બોટલનું હવાનું દબાણ ઓછું થતું જાય છે, એટલે દબાણ સરખું કરવા માટે નળીમાંથી હવા ખેંચાય છે, પણ હવા આવતી નથી તો પાણી આવે છે। તો આ જે છે તમે જોઈ શકશો કે નોન સ્ટોપ આ પણ ફુવારો ચાલુ જ રહે છે। અહીંથી પાણી આવે છે આ નળીમાં, અને અહીંથી નીકળતું જ રહેશે, અહીંથી આવતું જ હશે, અહીંથી નીકળતું જ હશે। જ્યાં સુધી જલપાત્રમાં પાણી હશે ત્યાં સુધી પાણી આવવાનું ચાલુ જ રહેશે। તો આ પણ હવાના દબાણનો પ્રયોગ આપણે જોયો, હવે આપણે એક બીજો પ્રયોગ જોઈ આવો। આવો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનનો એક અન્ય પ્રયોગ જોઈ તમે જોઈ રહ્યા છો કે નીચે ટેબલ ઉપર 1, 2 અને 3 અને વચમાં 4 ચુંબક છે, જે સ્પીકરમાંથી નીકળે છે। કોઈ પણ જૂનો સ્પીકર હોય, લાઉડસ્પીકર, નાના સ્પીકરો આવે છે, એમાંથી અલગ અલગ જાતના આવા ઘણા ચુંબકો નીકળે છે। તો મોટું સ્પીકર હોય તો મોટું નીકળશે ચુંબક, અને નાનું હોય તો નાનું નીકળશે। તો આ ચુંબકના આધારે આપણે આકર્ષણ ને અપાકર્ષણની પ્રક્રિયા જોઈ શકીએ। આ ચોટી જાય છે, આ આકર્ષણ છે, જો ઊંધું કરીએ તો અપાકર્ષણ થાય। આ બે જે છે આપણે પછી જોઈ છે કે અત્યારે જે છે જો એને ઊંધું કરી તો આકર્ષણ થાય, તો આ રીતે અત્યારે અપાકર્ષણની સ્થિતિમાં છે। આ આને અપાકર્ષણ કરે છે, આ આને અપાકર્ષણ કરે છે, આ જો ઊંધું રાખી તો આકર્ષણ થાય, જો આમ રાખશું તો આ એક પેન્સિલની અંદર એક ચુંબક ફિટ કર્યો છે મેં, અને ઉપર જે છે એ પંખો, બરાબર। હવે એનાથી થાય શું કે અપાકર્ષણની પ્રક્રિયા થાય, અને નીચે સિક્કો રાખ્યો છે, રૂપિયાનો સિક્કો, તો રૂપિયાનો સિક્કો જે છે એ અણી પેન્સિલની અણીના ટેકા માટે રાખ્યો છે, અને ઘર્ષણ ઓછું થાય એના માટે। હવે અત્યારે આ ચારે એકબીજાને અપાકર્ષણ કરશે, જો એને આપણે હવા આપવામાં આવે અથવા ઉપર પંખો રાખવામાં આવે તો આ નોન સ્ટોપ જે છે એ જે છે પંખો ફરતો જ રહીએ, અને કાયમ ફરતો જ રહીએ। સેટિંગ બરાબર આપણે હોવું જોઈએ, સેટિંગમાં જરા પણ ફેરફાર થશે તો ચુંબક ચોટી જશે અથવા વધારે અપાકર્ષણ થશે। તો આ રીતે જો ઉપર પંખો રાખવામાં આવે તો નોન સ્ટોપ ફરતું રહેશે ઘર્ષણ વગર, નીચે પેન્સિલની અણી છે અને રૂપિયાનો સિક્કો છે। મનોરંજનના પ્રયોગો જોઈ લઈ, મારા હાથમાં એક ગ્લાસ છે, એ ગ્લાસ જે છે 2 ગ્લાસ છે, તો એ ગ્લાસની અંદર આપણે પાણી નાખીએ છીએ। હવે મારા હાથમાં એક લાકડી છે, એ લાકડીની અંદર હું જવા દઉં છું, અને અકડમ બકડમ બહુ આપડા કા ડાબડા 1, 2, 3, તો હું આને
છોડી દઈશ તો પાણીમાંથી બરફ જામી જશે અને લાકડી ચોટી જશે. 1 2 3 આજા. તો લાકડી ચોટી, લાકડી ગ્લાસને ચોટી ગઈ. એવું નથી કે ખાલી લાકડી ગ્લાસને ચોટી જશે. હવે જોજો, 1 2 3 અપકળમ બકળમ અપડાપડાબ મારા હાથમાં પણ ચોટી. તો લાકડી મારા હાથમાં ચોટી ગઈ છે અને લાકડીને છેડે ગ્લાસ ચોટી. તો આ સરસ મજાનો મેજિક પ્રયોગ છે. તો આ કેવી રીતે બને છે, આવો એનું રહસ્ય આપણે જાણીએ. આવો, તો તમે જોઈ શકશો કે આ બે એક સરખા ગ્લાસ છે. બે એક સરખા ગ્લાસ અહીંયા પડ્યા હોત એટલે કોઈને ડાઉટ જશે નહીં, સામેથી જોશે. પણ હકીકતમાં બે ગ્લાસમાં ફેર છે. આ ગ્લાસમાં એક વચમાં આપણે દોરો છે, દોરો પ્લાસ્ટિકનો, બરાબર, પ્લાસ્ટિકનો દોરો, ઇલાસ્ટિકનો દોરો છે. અને એ દોરો જે છે, આ લાકડી છે, એ લાકડીમાં અહીંયા ન દેખાય એવી નાની ખીલી છે. એ ખીલીમાં અહીંયા જોઈન્ટ થઈ શકે. એટલે આપણે શરૂઆતમાં પાણી આમાં નાખશું, પાણી નાખી અને લાકડીને અંદર દાખલ કરશું. અંદર દાખલ કરી અને જે ખીલી છે એ ખીલી દોરામાં ભરાવી દઈશું. એટલે હવે આપણે આ ગ્લાસને મૂકશું તો પડશે નહીં, ગ્લાસ ચોટી ગયું. દૂરથી દેખાશે કે ગ્લાસ ચોટી ગયું છે. હવે ઉપરની હાથની વાત કરીએ, ઉપર હાથની વાત કરીએ તો હાથમાં લાકડી કેમ ચોટે છે એનું રહસ્ય છે. 1 2 3 તો એ લાકડી હાથમાં કેમ ચોટે છે એનું રહસ્ય આવે છે. લાકડીની પાછળ હુક છે, એ હુક આગળથી દેખાતો નથી, બરાબર. એ હુક આગળથી દેખાય નહીં અને હુકની અંદર જ મારો હાથ છે. આ રીતે લાકડી હાથમાં ચૂંટી જાય છે અને લાકડીના બીજા છેડે ગ્લાસ ચૂંટી જાય છે. આવું સરળ છે. એનાથી આઈક્યુ તમારું વધશે અને તમે જાતે પણ બનાવી શકશો. વેરી સરસ. લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.